સુરતમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પતિએ સગર્ભા પત્નીને અને બે સંતાનોને નોદરા છોડીને નાસી ગયો હતો. બાદમાં પત્નીએ નવજાત બાળકને જન્મ આપીને ફાની દુનિયા છોડી દેતા નવજાત સહિતના ત્રણેય બાળકો પરથી મા બાપની છત્રછાયા છીનવાઈ ગઈ હતી. જો કે નવજાતની દેખરેખ માટે સ્મીમેર હોસ્પિટલની સિસ્ટર જ હાલ જસોદા બનીને પાલન પોષણ કરી રહી છે. જો કે નવજાતને જન્મ આપીને અલવિદા કરનાર માતાના પીએમની કાર્યવાહી દરમિયાન પોલીસના હૃદય પણ દ્રવી ઉઠ્યા હતા. લસકાણા ડાયમંડનગરમાં રહેતા પતિ કનૈયાલાલ 4 માસ અગાઉ આખા પરિવારને તળ છોડી ક્યાંક ચાલ્યો ગયો હતો. આ સમયે પત્ની રંજન દેવી કનૈયાલાલ સિંહ ગર્ભવતી હતી. બે બાળકીને અને ગર્ભમાં ઉછળતા બાળકને તેઓ ઉછેરી રહ્યા હતા. જો કે શનિવારે બપોરે સગર્ભાવસ્થાના 8મા મહિને રંજન દેવીને પ્રસૂતિની પીડા બાદ સ્મીમેર લેવાયા હતા, જ્યાં રંજન દેવીનું મોત થતા બંને બાળક 12 વર્ષીય પુત્રી તથા 10 વર્ષીય પુત્ર અનાથ આશ્રમમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. માસુમોની આ વ્યવસ્થા જોઈ મૃતક મહિલાની પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરવા આવેલી પોલીસનું હૃદય પણ દ્રવી ઉઠ્યું હતું. હું અહીંયા પરિજન તરીકે ઘણા વર્ષથી NICUમાં ફરજ બજાવું છું. ઘણા બધા કિસ્સાઓ એવા જોવા મળે છે કે જ્યાં બાળકનો જન્મ થાય ત્યારે અહીંયા નવજાત શિશુ ICUમાં લાવવામાં આવે છે કે એને કોઈ તકલીફ હોય. જ્યારે અહીંયા એવો કિસ્સો જોવામાં આવ્યો છે કે માતાનો અવસાન થઈ છે અને બાળકને રાખવાવાળું કોઈ છે નથી, એના સગાવાળા કોઈ છે નહીં, એટલે એને NICUમાં રાખવામાં આવ્યું છે. એના હસબન્ડનો બી કોઈ અતોપતો છે નહીં, એટલા માટે એને NICUમાં આજે એની સંભાળ રાખવા માટે NICUમાં દાખલ કરવામાં આવી છે. અને એની સાથે બે એના ભાઈ પણ બેન પણ છે, એક 12 વર્ષનું છે અને 10 વર્ષનું છે. એને અનાથ આશ્રમમાં લઈ જવામાં આવ્યા છે અને આ બાળકને અહીંયા અમે NICUમાં દાખલ કરવામાં આવી છે. જ્યારે એને બાળકની જે જરૂરિયાત હોય એને જેવી રીતના કે એને દૂધ પીવડાવવાનું, એને સાફ સફાઈની, એને દર 2 કલાકે દૂધ પીવડાવવાનું, તે એવી રીતના અમે યશોદા માતા બનીને દરેક પરિચારિકા રાઉન્ડ ધ ક્લોક ડ્યુટી પ્રમાણે એની અમે ફરજ બજાવીએ છીએ. જેવી રીતના એને દૂધ પીવડાવવાનું, વાટકી ચમચીથી દૂધ પીવડાવવાનું, ખભા પર રાખવાનું, એને ડાયપર ચેક સાફ કરવાનું, એને ઊંઘડવાનું, રડતું હોય એનું ધ્યાન રાખવાનું, દરેક સંભાળ અમે પરિચારિકા રાઉન્ડ ધ ક્લોક એની ધ્યાન રાખીએ છીએ. ને અમે જ્યાં સુધી આ બાળકને કોઈ વ્યવસ્થા ના થાય ત્યાં સુધી અમે એવી ઈચ્છા રાખીએ છીએ કે અમે એની કાળજી પૂરેપૂરી લઈએ અને એને યોગ્ય સાર સંભાળ મળે એની અમે ફરજ બજાવવાની અમે ફરજ બજાવીશું. યાસીન દારા સાથે સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.